મગફળીના ઓનલાઈન રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ આવતીકાલથી શરૂ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી રાજ્યમાં વરસાદી વિરામ લીધો જોકે હજુ બે દિવસ રહેશે વરસાદી માહોલ અનેક સ્થળે વરસાદથી ખેડૂતોના ઊભા પાકને નુકસાનની શક્યતા દશેરામાં દુકાન બહાર ઊભા રહીને નહીં માણી શકાય ફાફડા જલેબી માત્ર પાર્સલ સેવા એટલે કે ટેક અવે જ ચાલુ રખાશે યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ મંદિરના દર્શનના સમયમાં વધારો હવે રાતના 11 વાગ્યા સુધી દર્શન થઈ શકશે રાજ્યમાં સૌથી પહેલા કોરોના વોરિયર્સને અપાશે કોરોનાની રસી રાજ્ય સરકારે ફ્રન્ટલાઇન વોરિયર્સના ડેટાબેઝથી શરૂ કરી તૈયારી રાજકોટમાં મૃત્યુઆંક ઘટતા હાશકારો છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના મોત તંત્રએ લીધો રાહતનો શ્વાસ દેશમાં નવા કેસની સંખ્યા 50,000ની નીચે ગઈ કુલ સંક્રમિત આંક 76 લાખની નજીક સમગ્ર વિશ્વમાં 58% કેસ માત્ર 5 દેશમાં ગુજરાતમાં ધીરે ધીરે ઘટતો કોરોના સંકટ 3 મહિના બાદ નવા કેસની સંખ્યા આવી 1,000ની નીચે કુલ સંક્રમિત આંક 1.60 લાખને પાર કોરોના એન્ટીજન ટેસ્ટ સામે ઉઠ્યા સવાલ અમદાવાદ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન કહ્યું એન્ટીજનના 50% રિપોર્ટ્સ ખોટા હેરિટેજ સિટી અમદાવાદમાં હજુ પણ હેરિટેજ સાઇટ્સ લોકડાઉન ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝને પડી રહ્યો છે મોટો ફટકો ટૂર ઓપરેટર્સે સીએમ રૂપાણીને કરી રજૂઆત રાજ્યમાં રાવણ દહન ન થવાથી રાવણના પુતળા તૈયાર કરનારાઓની હાલત કફોડી એક પણ ઓર્ડર ન હોવાથી ઉત્તરપ્રદેશથી કારીગરો ન આવ્યા ગુજરાત સાથી 10 લાખનું નુકસાન સુરતમાં ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ પશ્ચિમ રેલવેઝે ખેતરમાં ઉભા પાક પર ફેરવ્યું બુલડોઝર ખેડૂતોએ જમીનના ભાવને લઈને ઉઠાવ્યો હતો વાંધો અમદાવાદમાં વિપક્ષ નેતા એએમસીના વિપક્ષ નેતા દિનેશ શર્માનું રાજીનામું બે ધારાસભ્યોના વિરોધના કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા અમદાવાદમાં શાહીબાગ પોલીસનો માસ્ક માટે દંડ ફટકારવાનો ઉત્સાહનો અતિરેક છેક સોસાયટીમાં ઘૂસી દંડ ફટકારતા સ્થાનિકોમાં રોષ ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતો વર્ગ 3નો કર્મચારી 2,000 કરોડનો આસામી ધારાસભ્ય કિરીટ પટેલે લગાવ્યો આરોપ એક ડોક્ટરની 100 કરોડની જમીન પણ પચાવી વ્યાજખોરોના ત્રાસે વધુ એકનો જીવ લીધો સુરતમાં એક વેપારીએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા વેપારી છેલ્લા 12 દિવસથી હતો ગુમ અમરેલીના બગસરામાં સિંગતેલ ભરેલું ટેન્કર પલટાયું લોકોએ સિંગતેલની ચલાવી લૂંટ ઇજાગ્રસ્ત ડ્રાઈવર હોસ્પિટલ ખસેડાયો વડોદરાના ફતેગંજના કસ્ટોડિયલ ડેથમાં તપાસનો ધમધમાટ બાબુ શેખની લાશને કેનાલમાં પધરાવી દેવાઈ હોવાની આશંકા સીઆઈડી ક્રાઇમની ટીમે કેનાલ પહોંચી તપાસ શરૂ કરી વડોદરાની દુમાર ચોકડી પર બનેલી ફાયરિંગની ઘટનાના સીસીટીવી સામે આવ્યા કારમાં આવેલા શખ્સોએ બબાલ કર્યાના પુરાવા ટ્રાફિક પોલીસના જવાનો મુખદર્શક બન્યા અમદાવાદના પોપ્યુલર ગ્રુપ ઉપર મજબૂત બન્યો કાયદાનો ગાળિયો સિંધુ ભવન રોડ ઉપર પચાવી પાડેલી કરોડોની જમીન ટાંચમાં લેવાશે સગાના નામે ખરીદાયેલી મિલકત અંગે પણ તપાસ રાજકોટમાં જનરલ બોર્ડ તોફાની બની પેવર બ્લોક મુદ્દે આમને સામને ભાજપાના નેતાએ આક્ષેપ કર્યો કે વગ ધરાવતા કોર્પોરેટરના કામ પહેલા થાય છે દિવાળીના તહેવારોને ધ્યાને લઈને રેલ વિભાગ દ્વારા 18 જેટલી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરૂ અમદાવાદથી પસાર થતી 18 જેટલી ટ્રેન આજથી 30મી સુધી દોડાવાશે પાટણના સાંતલપુરનું ગોખાંતર ગામડી ગામ વિકાસથી વંચિત બીમાર વ્યક્તિને ખભા પર અને ખાટલામાં લઈ જવા મજબૂર ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓનો અભાવ બોટાદ જિલ્લાની બોર્ડર પર આવેલા લાખણકા ગામમાં નથી પાયાની સુવિધા વારંવારની રજૂઆત પછી પણ નથી મળતી કોઈ પણ સગવડ